नमस्कार मित्रों, आप सौनु स्वागत छे अमारी चैनल पर। आजे आपने वात करवा जई रिया छे एक एवी योजना नी जे विधवा बहनों ने आर्थिक मदद आपे छे। ते योजना एटले गंगा स्वरूप आर्थिक सहाय योजना। गुजरात सरकार द्वारा शुरू करायेली आ योजना विधवा बहनों ना जीवन में आर्थिक मजबूती लावा माटे छे। तो चालो जाणीए आ योजना नी तमाम विगतो। गंगा स्वरूप आर्थिक सहाय योजना शू छे? गंगा स्वरूप आर्थिक सहाय योजना गुजरात सरकारे विधवा महिलाओं माटे शुरू करी छे। आ योजना हेठळ गुजरात राज्यनी विधवा बहनों ने दर महीने रुपया 1,250 नी आर्थिक सहाय आपवामां आवे छे। आ सहाय तेमना रोजिंदा खर्चाओ पूरा करवामां अने जीवननी जरूरियातोने पहोंची वळवामां मदद करे छे। आ योजना माटेनी पात्रता जोईए तो आ योजना माटे अरजी करनार महिलाओ विधवा होवी जोईए। तेमनी उमर 18 वर्ष थी 60 वर्षनी वच्चे होवी जोईए। सामान्य आवक अरजदारनी कुटुंबनी वार्षिक आवक शहर माटे रुपया 1,20,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,00,000થી ઓછી હોવી જોઈએ। આ સહાય કેવી રીતે મળે? તો અરજી સ્વીકારવામાં આવ્યા બાદ સહાય દર મહિને સીધી જ લાભાર્થીની બેંક ખાતામાં જમા થાય છે। આથી લાભાર્થીઓને આર્થિક મુશ્કેલીઓથી રાહત મળે છે। મહત્વની વાત એ છે કે આ સહાય કાયમી છે અને તમે 60 વર્ષની ઉંમર સુધી આ સહાય મેળવી શકો છો। તેમાં જરૂરી દસ્તાવેજો જોઈએ તો વિધવા બહેનનો ફોટો, રેશન કાર્ડની નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જો ઉપલબ્ધ હોય તો, આવકનો દાખલો, પતિના મૃત્યુનો દાખલો, ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ, લાઇટ બિલ, જન્મ પ્રમાણપત્ર અને વિધવા હોવા અંગેનો દાખલો, તો આટલી વસ્તુ આપણે દસ્તાવેજમાં જોઈશે। હવે સહાય મેળવવાની પ્રક્રિયા જોઈએ તો કે આ યોજનામાં અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે। આપના દસ્તાવેજો તૈયાર થયા બાદ તેને જોડીને નિકટના ગ્રામ પંચાયત, તાલુકા કચેરી અથવા તો ઈ મિત્ર કેન્દ્ર પર જમા કરી શકાય છે। સહાય પ્રાપ્ત થયા બાદ દર મહિને રકમ સીધી જ તમારા બેંક ખાતામાં જમા થતી હોય છે। આ યોજનાના ફાયદા જોઈએ। આ યોજનાનો મુખ્ય ફાયદો એ છે કે વિધવા બહેનોને આર્થિક આધાર મળે છે, તેઓ જીવનમાં સ્વાભિમાન સાથે આગળ વધી શકે છે। આ સહાય તેમને આત્મનિર્ભર રહેવા માટે એક મોટું સાધન પૂરું પાડે છે। તો મિત્રો, આ હતી ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાની સંપૂર્ણ માહિતી। જો તમે અથવા તમારા ઓળખમાં કોઈ આ યોજનામાં પાત્ર છે તો જરૂરથી આ સહાય માટે અરજી કરો અને સરકારની મદદનો લાભ લો। વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક અને શેર કરજો। નવી માહિતી સાથે ફરી મળીશું। ધન્યવાદ।